હતી અને તેને રિલેટેડ કેટલીક એક્સરસાઇઝ પણ જોઈ હતી. હવે આપણે આજે આ જ યુનિટમાં નેક્સ્ટ એક્ટિવિટી જોવાના છીએ. આજે આપણે જોવાના છીએ કે આપણા દેશના રક્ષક એવા સોલ્જર એટલે કે એક સૈનિકની લાઇફસ્ટાઇલ કેટલી બધી ટફ હોય છે. તેઓ સવારે વહેલા ઉઠે ત્યારથી લઈને રાતના સૂવે છે ત્યાં સુધીમાં પોતાના ફેમિલીથી દૂર રહીને કેટલું બધું હાર્ડવર્ક કરતા હોય છે. ઓકે, તો ચાલો સ્ટાર્ટ કરીએ. એક્ટિવિટી 3, રીડ ધ ડાયલોગ. આપેલો ડાયલોગ વાંચો. મોઇન ખાન ઇઝ અ સોલ્જર ઇન ધ ઇન્ડિયન આર્મી. સોલ્જર એટલે સૈનિક, ઇન્ડિયન આર્મી એટલે ભારતીય સેના. મોઇન ખાન ભારતીય સેનામાં એક સૈનિક છે. હી વોઝ એટ ધ કારગિલ બોર્ડર. તેઓ કારગિલ સરહદ પર હતા. હી ઇઝ એન ઇન્ફન્ટ્રી ઓફિસર. ઇન્ફન્ટ્રી ઓફિસર એટલે પાયદળ અધિકારી. તેઓ પાયદળ અધિકારી છે. ફ્રેન્ડ્સ, તમે જાણતા જ હશો કે આપણે ઇન્ડિયન આર્મીમાં 3 પ્રકાર પડે છે. ભૂમિદળ, હવાઈ દળ અને નૌસેના. ભૂમિદળ એટલે કે જેઓ જમીન પર ચાલીને લડતા હોય છે, તેઓ સરહદ પર રહીને લડતા હોય છે તેઓ, એટલે કે જેને બીજા પાયદળના નામે પણ ઓળખવામાં આવે છે. હવાઈ દળ એટલે કે જેઓ અવકાશ મારફતે યુદ્ધ કરતા હોય અથવા તો દેશની દુશ્મનો સામે રક્ષા કરતા હોય. અને નૌસેના એટલે કે દરિયામાં જેઓ દુશ્મન સામે રક્ષણ કરતા હોય છે તે સેના. બરાબર છે? તો જે આ મોઇન ખાન છે ને તે ભૂમિદળ એટલે કે પાયદળના અધિકારી છે. ઓકે, ટુડે હી ઇઝ ઇન જ્ઞાનસ્વામી પ્રાઇમરી સ્કૂલ ખંધાલી. આજે તેઓ ખંધાલીની જ્ઞાનસ્વામી પ્રાથમિક શાળામાં છે. ધ સ્ટુડન્ટ્સ આર આસ્કિંગ સમ ક્વેશ્ચન્સ ટુ મોઇન ખાન. આસ્કિંગ એટલે પૂછી રહ્યા છે. વિદ્યાર્થીઓ મોઇન ખાનને કેટલાક પ્રશ્નો પૂછી રહ્યા છે. હર્ષેસ, હેલો સર, વી આર વેરી હેપી ધેટ યુ આર વિથ અસ. હર્ષ કહે છે કે હેલો સર, તમે અમારી સાથે છો તો અમને ખૂબ જ આનંદ છે. વી વોન્ટ ટુ નો મેની થિંગ્સ ફ્રોમ યુ. નો એટલે કે જાણવું, મેની થિંગ્સ એટલે ઘણું બધું. અમારે તમારી પાસેથી ઘણું બધું જાણવું છે. મોઇન ખાન સેઝ, હેલો સ્ટુડન્ટ્સ, યુ કેન આસ્ક ક્વેશ્ચન્સ વન બાય વન. વન બાય વન એટલે કે એક પછી એક. એટલે મોઇન ખાન શું કહે છે કે હેલો વિદ્યાર્થીઓ, તમે એક પછી એક પ્રશ્ન પૂછી શકો છો. ચાલો તો હવે જોઈએ કે વિદ્યાર્થીઓ એક સૈનિકને કેવા કેવા ક્વેશ્ચન્સ પૂછી શકે છે. ઓકે, હર્ષ આસ્ક, સર, ડુ યુ હેવ અ વેરી બિઝી શેડ્યુલ. બિઝી એટલે કે વ્યસ્ત, શેડ્યુલ એટલે કે સમયપત્રક, ટાઈમ ટેબલ. હર્ષ શું પૂછે છે કે સર, શું તમારું ટાઈમ ટેબલ, તમારું સમયપત્રક ખૂબ વ્યસ્ત હોય છે? મોઇન ખાન રિપ્લાય, અવર ડે સ્ટાર્ટ્સ એટ 4:30 ઇન ધ મોર્નિંગ. શું કહે છે મોઇન ખાન કે અમારો દિવસ સવારે 4:30 વાગ્યે ચાલુ થાય છે. વી હેવ ટુ ગેટ રેડી ફોર માર્ચ બાય 5. ટુ ગેટ રેડી એટલે કે તૈયાર થઈ જવું. માર્ચ એટલે કે કૂચ. અમારે 5 વાગ્યા સુધીમાં માર્ચ માટે એટલે કે કૂચ માટે તૈયાર થઈ જવું પડે છે. ધેન વી ડૂ સમ એક્સરસાઇઝ. ત્યાર પછી અમે થોડી એક્સરસાઇઝ કરીએ છીએ. સમટાઈમ્સ વી ગો ફોર હિલ ક્લાઇમ્બિંગ ટુ. સમટાઈમ્સ એટલે કેટલીક વાર. હિલ ક્લાઇમ્બિંગ એટલે કે ટેકરી ચઢાણ. કેટલીક વાર અમે ટેકરી ચડવા માટે પણ જઈએ છીએ. હિતે સેઝ, ઓહ રિયલી, અ બિઝી મોર્નિંગ. મોઇન ખાનની વાત સાંભળીને હિતેશ કહે છે, ઓહ ખરેખર એક વ્યસ્ત સવાર. સર, યુ મસ્ટ બી હંગ્રી આફ્ટર અ લોટ ઓફ એક્સરસાઇઝ. હંગ્રી એટલે કે ભૂખ્યા, લોટ ઓફ એટલે ઘણી બધી. શું કહે છે કે સર, ઘણી બધી એક્સરસાઇઝ કરીને તમને ભૂખ લાગતી હશે ને. ડુ યુ ઈટ બ્રેકફાસ્ટ આફ્ટર એક્સરસાઇઝ. બ્રેકફાસ્ટ એટલે કે સવારનો નાસ્તો. શું તમે એક્સરસાઇઝ કર્યા પછી નાસ્તો કરો છો? મોઇન ખાન રિપ્લાય, યસ વી ગો ફોર બ્રેકફાસ્ટ. મોઇન ખાન શું જવાબ આપે છે? હા, અમે નાસ્તો કરવા જઈએ છીએ. આફ્ટર બ્રેકફાસ્ટ વી પ્રેક્ટિસ ફાયરિંગ. પ્રેક્ટિસ એટલે કે અભ્યાસ કરીએ છીએ. અને ફાયરિંગ એટલે કે ગોળીબાર. શું કહે છે કે નાસ્તો કર્યા પછી અમે ફાયરિંગની પ્રેક્ટિસ કરીએ છીએ.
आयुषि सेज, सर आई सॉ टैंक इन अ मूवी। आयुषि बहु मस्त बात करे छे, सो कहे छे कि सर मैं एक फिल्म में एक टैंक जोई हती, बट आई डिडंट फाइंड द ड्राइवर इन द टैंक। पण मैं टैंक में कोई ड्राइवर जोयो नहीं। डज द टैंक रन बाय इट सेल्फ, शू टैंक तेनी जाते चाले छे? मोइन खान रिप्लाइड, नो डियर, इट डजंट रन बाय इट सेल्फ। मोइन खान शू कहे छे कि ना वाली, ते एटले के टैंक तेनी जाते दौड़ती नथी। देर इज अ ड्राइवर इन द टैंक, टैंक में एक ड्राइवर होय छे। आनंद आस्क, सर डू यू ड्राइव अ टैंक? હવે મોઇન ખાન કહે છે ને કે ટેન્કમાં એક ડ્રાઈવર હોય છે, એટલે અનંત શું પૂછે છે કે સર શું તમે ટેન્ક ચલાવો છો? મોઇન ખાન રિપ્લાઈડ, નો આઈ ડોન્ટ। શું કહે છે કે ના હું નથી ચલાવતો। ધેર આર સમ અધર સોલ્જર ફોર ધેટ, તેના માટે બીજા કેટલાક સૈનિકો હોય છે। આઈ કાન્ટ ડ્રાઈવ અ ટેન્ક બીકોઝ આઈ એમ એન ઇન્ફન્ટ્રી ઓફિસર, હું ટેન્ક ચલાવી શકતો નથી કારણ કે હું એક ઇન્ફન્ટ્રી ઓફિસર છું। હા, મોઇન ખાનનો આવો જવાબ સાંભળીને ઓશિન એક નવો ક્વેશ્ચન પૂછે છે। ઓશિન આસ્ક, સર વોટ ઇઝ એન ઇન્ફન્ટ્રી? શું પૂછે છે ઓશિન કે સર આ ઇન્ફન્ટ્રી એટલે શું? મોઇન ખાન રિપ્લાઈડ, ઇન્ફન્ટ્રી ઇઝ અ કાઇન્ડ ઓફ આર્મી યુનિટ, કાઇન્ડ એટલે કે પ્રકાર, આર્મી યુનિટ એટલે સેનાનો એક એકમ। શું કહે છે મોઇન ખાન જોઈએ, ઇન્ફન્ટ્રી એ સેનાનો એક પ્રકારનો એકમ છે। ઇટ ફાઇટ્સ ઓન ફૂટ, તે પગે ચાલીને લડે છે, ફાઇટ્સ એટલે કે લડે છે। વી આર ફૂટ સોલ્જર્સ, ફૂટ સોલ્જર્સ એટલે પાયદળ, અમે પાયદળ છીએ। વી ફાઇટ એનિમીઝ ફેસ ટુ ફેસ, એનિમીઝ એટલે કે દુશ્મન, શત્રુ, ફેસ ટુ ફેસ એટલે સામસામે, અમે દુશ્મન સાથે સામસામે લડીએ છીએ। એટલે કે બોર્ડર ઉપર જે સૈનિકો હોય છે ને તેને પાયદળ સૈનિક કહેવાય છે, ઇન્ફન્ટ્રી ઓફિસર કહેવાય છે। આપણે જાણીએ છીએ ને કે તેઓ દુશ્મનની સામે સામે રહીને જ લડે છે, બરાબર? તો આ મોઇન ખાન એ પ્રકારના સૈનિક છે। મોઇન ખાનનો આવો આન્સર સાંભળીને મિત એક નવો ક્વેશ્ચન પૂછે જોઈએ। મિત આસ્ક, સો ડુ યુ કેરી વેપન્સ વિથ યુ? કેરી એટલે રાખવું, વેપન્સ એટલે કે શસ્ત્રો, તો શું તમે તમારી સાથે શસ્ત્રો રાખો છો? મિતના ક્વેશ્ચનનો મોઇન ખાન ખૂબ સરસ આન્સર આપે છે જોઈએ। મોઇન ખાન રિપ્લાઈડ, યસ વી હેવ ટુ કેરી વેપન્સ વિથ અસ, હા અમારે અમારી સાથે શસ્ત્રો રાખવા પડે છે। વી યુઝ ફાયર આર્મ્સ સચ એઝ રાઇફલ, પિસ્ટલ, મશીન ગન એન્ડ નાઇફ। ફાયર આર્મ એટલે કે હાથમાં રાખી શકાય તેવા સાધનો, શસ્ત્રો, સચ એઝ એટલે જેવા। શું કહે છે કે અમે રાઇફલ, પિસ્તોલ, મશીન ગન અને છરી જેવા શસ્ત્રોનો ઉપયોગ કરીએ છીએ। વી હેવ ટુ કેરી 50 kg ઓફ લોડ વિથ અસ, અમારે 50 kg જેટલું વજન સાથે રાખવું પડે છે, લોડ એટલે કે વજન। નિર્મલ આસ્ક, સર ડુ યુ હેવ યોર ફેમિલી? નિર્મલ બહુ સરસ સવાલ પૂછે છે કે સર શું તમારે તમારું ફેમિલી છે? મોઇન ખાન રિપ્લાઈડ, યસ આઈ હેવ। શું જવાબ આવે છે મોઇન ખાન કે હા મારે ફેમિલી છે, માય વાઇફ્સ નેમ ઇઝ સબીરા, મારી પત્નીનું નામ સબીરા છે। આઈ હેવ ટુ ચિલ્ડ્રન, મારે 2 બાળકો છે, ધેર નેમ્સ આર અફઝલ એન્ડ આર્ફિન, તેમના નામ અફઝલ અને આર્ફિન છે। આપણને ક્વેશ્ચન થાય જ કે સૈનિકો આટલા આટલા દિવસો, મહિના, વર્ષ સુધી સરહદ પર રહેતા હોય છે, તો શું તેના ફેમિલી નહીં હોય? પણ એમને પણ એમનું ફેમિલી, પત્ની, બાળકો, મા બાપ, ભાઈ બહેન બધા જ હોય છે, ઓકે? હવે મોઇન ખાન તેનો જવાબ આપે છે, એટલે સ્ટુડન્ટ્સ મોઇન ખાનના ફેમિલી ઉપર જતા રહે છે અને તેના વિશે ક્વેશ્ચન્સ પૂછે છે। ચાલો જોઈએ, હવે જાહ્નવી ક્વેશ્ચન પૂછે, શું પૂછે છે? જાહ્નવી આસ્ક, ડઝ યોર વાઇફ કમ ટુ મીટ યુ ધેર? ટુ મીટ એટલે કે મળવું। શું પૂછે છે કે શું તમારી પત્ની તમને ત્યાં મળવા માટે આવે છે? મોઇન ખાન રિપ્લાયડ, નો શી કાન્ટ કમ। શું કહે છે? ના તે ન આવી શકે। શી રાઇટ્સ લેટર્સ ટુ મી, રાઇટ્સ એટલે લખે છે,
તે મને પત્રો લખે છે. આઈ કોલ હર ફ્રિક્વન્ટલી. ફ્રિક્વન્ટલી એટલે વારંવાર. હું તેને વારંવાર ફોન કરું છું. અનંત આસ્ક, સો યુ કેન કીપ સેલફોન વિથ યુ? શું કહે છે? તો તમે તમારી સાથે સેલફોન રાખી શકો છો ને. ડૂ ધે અલાઉ ટુ કીપ મોબાઈલ? અલો એટલે કે પરમિશન આપે, ટુ કીપ એટલે રાખવા દેવું. શું તેઓ તમને મોબાઈલ રાખવા દે? મોઇન ખાન રિપ્લાય, યસ તે અલો અસ ટુ કીપ સેલફોન. મોઇન ખાન જવાબ આપે છે કે હા, તેઓ અમને સેલફોન રાખવા દે છે, બટ વી કાન્ટ યુઝ ઇટ ડ્યુરિંગ વોર ટાઈમ. ડ્યુરિંગ એટલે કે દરમિયાન, વોર ટાઈમ એટલે કે યુદ્ધનો સમય. પણ અમે યુદ્ધના સમય દરમિયાન તેનો ઉપયોગ કરી શકતા નથી. There are some security reasons for that. Security reasons એટલે કે સુરક્ષાના કારણો, અને આમ કરવા માટે અમુક સુરક્ષાના કારણો છે. ફ્રેન્ડ્સ, આપણે જાણીએ છીએ કે જ્યારે વોર ટાઈમ એટલે કે યુદ્ધનો ટાઈમ હોય છે ત્યારે દુશ્મન ગમે ત્યાંથી ગમે ત્યારે અટેક કરી શકે છે. એટલે જે સોલ્જર્સ હોય છે એ લોકો એકદમ જ સાવચેત બનીને રહેતા હોય છે, બરાબર. એ સમય દરમિયાન તેઓને ખાવા પીવા કે ઊંઘવાનું પણ ભાન રહેતું નથી, તો આ ટાઈમમાં એ લોકો માટે ફોન સાથે રાખવો અલાઉ હોતો નથી. એ પછી હર્ષ નવો ક્વેશ્ચન પૂછે છે, જોઈએ. હર્ષ આસ્ક, ડુ યુ મિસ યોર વાઇફ એન્ડ ચિલ્ડ્રન? શું તમને તમારી પત્ની અને બાળકોને યાદ આવે છે? મોઇન ખાન રિપ્લાય, યસ આઈ મિસ ધેમ. મોઇન ખાન જવાબ આપે છે કે હા, હું તેમને ખૂબ યાદ કરું છું, બટ આઈ વોન્ટ ટુ પ્રોટેક્ટ માય કન્ટ્રી. પ્રોટેક્ટ એટલે કે રક્ષણ કરવું, કન્ટ્રી એટલે દેશ. પણ મારે મારા દેશનું રક્ષણ કરવું છે, સો આઈ ડોન્ટ હેવ એની રિગ્રેટ અબાઉટ ઇટ. રિગ્રેટ એટલે કે અફસોસ, પસ્તાવો. તેથી મને તેનો કોઈ અફસોસ નથી. આઈ લવ માય પ્રોફેશન. પ્રોફેશન એટલે વ્યવસાય. મને મારો વ્યવસાય પ્રિય છે. ફ્રેન્ડ્સ, આપણે એટલું તો જાણી જ શકીએ છીએ કે આપણા ફેમિલીથી દૂર રહેવું એ કોઈ પણ વ્યક્તિ માટે કેટલું બધું ટ્રબલસમ હોય છે. અને સોલ્જર માટે તો શું હોય છે કે એકવાર તેઓ તેના ફેમિલીથી દૂર જાય છે, પછી ફરીથી તેઓ પોતાના ફેમિલીને મળી શકશે કે નહીં તે પણ કહેવું અશક્ય હોય છે. અને એટલે જ આપણે આ સૈનિકોને આપણા સાચા દેશભક્ત કહી શકીએ છીએ, બરાબર છે. મોઇન ખાનનો જવાબ સાંભળીને મિત નવો એક ક્વેશ્ચન પૂછે છે, જોઈએ. મિત આસ્ક, સર ડઝ યોર ફેમિલી લાઇક યોર જોબ? હવે મોઇન ખાને કીધું ને કે મને મારો વ્યવસાય પ્રિય છે, તો મિત શું કહે છે કે શું તમારા ફેમિલીને તમારો વ્યવસાય ગમે છે? જોઈએ મોઇન ખાન શું આન્સર આપે છે. મોઇન ખાન રિપ્લાય, યસ ધે લાઇક ઇટ. હા, તેમને ગમે છે. ઇનફેક્ટ ધે આર પ્રાઉડ ઓફ મી એન્ડ માય જોબ. ઇનફેક્ટ એટલે ખરેખર. ખરેખર જો કહું ને તો તેમને મારું અને મારા કામનું ગૌરવ છે. આનંદ સિંહ, વી ટુ આર પ્રાઉડ ઓફ યુ સર. શું કહે છે આનંદ? કે સર, અમને પણ તમારું ખૂબ ગૌરવ છે. યુ આર ધેર ટુ પ્રોટેક્ટ અસ, સો વી કેન લીવ ઇન પીસ હિયર. સો એટલે કે તેથી, લીવ એટલે રહેવું, ઇન પીસ એટલે કે શાંતિથી. તમે ત્યાં એટલે કે સરહદ પર અમારું રક્ષણ કરો છો ને, તેથી જ તો અમે અહીં શાંતિથી રહી શકીએ છીએ. ફ્રેન્ડ્સ, આપણને પણ આ સોલ્જર્સ પર પ્રાઉડ ફીલ થવું જોઈએ, કારણ કે તેઓ પોતાના ફેમિલીનું જ માત્ર નથી વિચારતા, પણ આપણા આખા દેશનું વિચારે છે અને પોતાની જાન જોખમમાં મૂકીને આપણા દેશનું રક્ષણ કરે છે, બરાબર. જોયો ને એક સોલ્જરની લાઈફ કેટલી બધી ટ્રબલસમ હોય છે. ઓકે, હવે આજનું થોડું હોમવર્ક નોંધી લો. હોમવર્ક, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. આપેલા પ્રશ્નોના જવાબ લખો.